नमस्कार, गुड मॉर्निंग। काले आपणे हलनचलनना त्रण प्रकार भण्या था, अमीबीय हलनचलन, पक्षमल हलनचलन, बराबर छे, अने स्नायुल हलनचलन। आवा त्रण प्रकार भण्या था। आजे आपणे नवो टॉपिकनी चर्चा करीशुं, एटले के स्नायु विशे भणीशुं, मसल्स जेने आपणे कहीए छीए। स्नायु શું છે? બરાબર છે, સ્નાયુ આજે આપણા અંદર જે મસલ્સ રહેલા છે એના કારણે જ આપણે દરેક ક્રિયા સરખી રીતે કરી શકીએ છીએ। બરાબર છે, સ્નાયુ મધ્ય ગર્ભ સ્તરમાંથી उत्पन्न थाय छे। स्नायुनी आपणे वात करीए तो मध्य गर्भस्तरमांथी उत्पन्न थाय छे। बराबर छे, मध्य गर्भस्तर शुं कामे? तो के आपणे त्रिगर्भस्तरी प्राणी छे, एमां ज्यारे माणस ज्यारे बाळक स्वरूपे एना माना पेटमां होय त्यारे कोषमांथी त्रण प्रकारना स्तर बने छे, तकती जेवी रचना थाय छे। बाह्य गर्भस्तर, मध्य गर्भस्तर अने अंतः गर्भस्तर। આમાં મધ્ય તકતી છે ને, મધ્ય ગર્ભસ્તર, એમાંથી સ્નાયુનું નિર્માણ થાય છે। સ્નાયુની વાત કરીએ તો મનુષ્યના વજનનો, મનુષ્યના કુલ વજનનો 40-45% ભાગ સ્નાયુ ધરાવે છે। એનો મતલબ એમ કે તમારા વજનનો 40-45% વજન તો સ્નાયુ જ આવેલા છે, સમજાઈ ગયું? એટલે સ્નાયુ એક અગત્યનો અંગ છે, તે વિશિષ્ટ પ્રકારના ગુણધર્મ ધરાવે છે। આ ગુણધર્મ ખાસ યાદ રાખવાના છે। વિશિષ્ટ પ્રકારના ગુણધર્મ ધરાવે છે। કયો કયો ગુણધર્મ ધરાવે? તો કે ઉત્તેજના, બરાબર છે, પછી સંકોચન શીલતા, બરાબર છે, પછી વિસ્તૃતતા, ઉત્તેજના, સંકોચનશીલતા, વિસ્તૃતતા, પછી સ્થિતિસ્થાપકતા, બરાબર છે। સ્નાયુ છે ને એ ઉત્તેજિત થઈ શકે છે, અને ગમે એ સ્નાયુ ઉત્તેજિત થાય ને પછી જ ક્રિયા થાય। દાખલા તરીકે આ મારા હાથના સ્નાયુ છે અત્યારે એ નોર્મલ સ્થિતિમાં હશે, મગજ આ સ્નાયુને આદેશ આપે છે કે ભાઈ આપણે મુઠ્ઠી વારવાની છે, તો આ મુઠ્ઠી વારી એટલે મારા સ્નાયુ, આ હાથ પૂરતા સ્નાયુ છે એ ઉત્તેજિત થયા કહેવાય। પછી સંકોચનશીલતાનો ગુણધર્મ છે, જો સંકોચાઈ જાય, વિસ્તૃતતા, પહોળા પણ થઈ શકે છે, સ્થિતિસ્થાપકતા એટલે રબર જેવા છે, બરાબર છે। સ્નાયુઓના વિશિષ્ટ ગુણધર્મ છે ઉત્તેજના, સંકોચનશીલતા, વિસ્તૃતતા અને સ્થિતિસ્થાપકતા, બરાબર છે। સ્નાયુઓના સ્થાન અને દેખાવના આધારે સ્થાન અને દેખાવના આધારે તેના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે,
સ્નાયુઓનો સ્થાન અને તેનો દેખાવ એના આધારે તેના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. કંકાલ સ્નાયુ બરાબર છે, પેલું છે કંકાલ સ્નાયુ, બીજું છે કોષ્ઠાંતર સ્નાયુ અને ત્રીજું છે હૃદ સ્નાયુ. ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે બરાબર છે. કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદય સાથે જોડાયેલા છે, હૃદયને બનાવે છે એટલે હૃદ સ્નાયુ. કોષ્ઠાંતર એટલે બધા જ અંગ, અંદરના કિડની, મૂત્રપિંડ પછી જઠર, અન્નમાર્ગ, નાનું આંતરડું, મોટું આંતરડું, પ્રજનન અંગો, પછી કંકાલ એટલે હાડકા, હાડકા સાથે જોડાયેલા છે બરાબર. એટલે એના સ્થાન અને એના દેખાવના આધારે સ્નાયુના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. તો એમસીક્યુ આપણને પૂછી શકે, દેખાવ અને સ્થાનના આધારે સ્નાયુના પ્રકાર જણાવો. જો નામ દર્શાવેલા હોય તો નામ યાદ રાખવાના, બાકી ત્રણ પ્રકારના સ્નાયુ પડે છે. એમાં પહેલો સ્નાયુ આપણે આજે ભણવાનો છે કંકાલ સ્નાયુ. તે કંકાલ તંત્ર સાથે જોડાયેલ હોય છે. કંકાલ તંત્ર એટલે શું ભાઈ? એક નવો શબ્દ તમારા માટે આવ્યો છે આજે. કંકાલ તંત્ર એટલે હાડકાઓનું બનેલું તંત્ર બરાબર છે. ખોપરી, કરોડરજ્જુ, કરોડસ્તંભ, પાંસળી બરાબર, પાંસળી પિંજર, હાથના હાડકા, પગના હાડકા બરાબર છે. આ દરેક હાડકાઓ બની હાડકાને કંકાલ કહેવામાં આવે છે. આ દરેક કંકાલ એકબીજા સાથે જોડાઈ કંકાલ તંત્રની રચના કરે છે. આ કંકાલ તંત્ર સાથે રહેલા, કંકાલ તંત્ર સાથે કામ કરતા સ્નાયુઓને કેવા સ્નાયુ કહેવામાં આવે છે? કંકાલ સ્નાયુ કહેવામાં આવે છે. આ કંકાલ તંત્ર સાથે જોડાયેલા છે એટલે મગજ છે ને, એ કંકાલ સ્નાયુને આદેશ આપશે અને કંકાલ સ્નાયુ સંકોચન અને વિકોચન થશે અને કંકાલ સ્નાયુ સાથે રહેલા હાડકાઓ સંકોચન અને વિકોચન થશે. દાખલા તરીકે આ હથેળીના હાડકા છે એને મારે આમ હલાવવા છે તો મગજ હાડકાને સંદેશો ના આપી શકે. હાડકા મહદઅંશે નિર્જીવ હોય છે બરાબર. તો મગજ છે ને હાડકા સાથે એટલે કંકાલ સાથે રહેલા સ્નાયુઓને સંદેશો આપશે. આ સ્નાયુ સંકોચાશે એટલે એની સાથે રહેલા હાડકા પણ સંકોચાશે. આ રીતના આપણે દરેક ક્રિયા કરી શકીએ છીએ બરાબર છે. એનાથી આપણે આગળ વાત હાલીએ બરાબર છે. તે રેખિત પ્રકારના સ્નાયુ છે. રેખિત સ્નાયુ છે. રેખિત શું કામે? તો કે જ્યારે આપણે એનો આમ, આ દાખલા તરીકે એક સ્નાયુ છે એનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે એને જોઈએ છીએ બરાબર છે, તો એમાં આવા પટ્ટા દેખાય છે, આવી રેખાઓ આવેલી છે એટલે એને રેખિત સ્નાયુ કહેવામાં આવે છે બરાબર છે. કેવા સ્નાયુ કહેવામાં આવે છે? એને રેખિત સ્નાયુ કહેવામાં આવે છે બરાબર છે. તેમનું કાર્ય, તેના કાર્યની આપણે વાત કરીએ. તેનું કાર્ય ચેતાતંત્રથી ઐચ્છિક રીતે થાય છે, તેથી તેને ઐચ્છિક
સ્નાયુ પણ કહે છે. ચેતાતંત્ર એટલે કે મગજ અને કરોડરજ્જુ જ્યારે આદેશ આપે છે, જ્યારે નિર્ણય લે છે, જ્યારે હુકમ કરે છે, ત્યારે જ આ હાથ હલે છે. દાખલા તરીકે મારો મગજ છે આને આદેશ આપશે તો જ મુઠ્ઠી વરસે. મારો મગજ છે એ અહીંયા લખવાનો આદેશ આપતો હશે જે રીતના એ જ લખાતું હશે. પણ હૃદય પાચનના અંગો એ આદેશની જરૂર રહેતી નથી, એની રીતના કાર્ય કર્યા રાખે છે. સારું છે એની રીતના કાર્ય કરે છે. ક્યારેક મગજ બીજા કામમાં વ્યસ્ત હોય અને હૃદયને ધબકવાનો આદેશ આપે નહીં તો રામ બોલો ભાઈ રામ, બરાબર ને? એટલે એવું થતું નથી, કારણ આ કંકાલ સ્નાયુ છે એ ઐચ્છિક સ્નાયુ છે, મગજ અને કરોડરજ્જુની જાણ હેઠળ થતું કાર્ય છે. મગજ અને કરોડરજ્જુ આદેશ આપશે તો જ એ કાર્ય કરશે, બાકી કાર્ય કરશે નહીં, બરાબર છે? શરીરનું પ્રાથમિક હલનચલન અને રોજિંદી ક્રિયા સાથે સંકળાયેલ હોય છે, બરાબર છે? શરીરની આપણી જે રોજિંદી ક્રિયાઓ થાય છે ને, શરીરની સ્થિતિમાં જે બદલાવ થાય છે, આપણે હાલી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, કૂદી શકીએ છીએ, ડાન્સ કરી શકીએ છીએ, ગીત ગાઈ શકીએ છીએ, દોડી શકીએ છીએ, રોઈ શકીએ છીએ, આ દરેક ક્રિયાઓ કેના દ્વારા થાય છે? કંકાલ સ્નાયુ દ્વારા. આદેશ કોણ આપે છે? મગજ અને કરોડરજ્જુ એટલે કે ચેતાતંત્ર આદેશ આપે છે તો જ કાર્ય થાય છે. એટલે આ ઐચ્છિક પ્રકારના સ્નાયુ છે, મગજ એટલે કે ચેતાતંત્રની જાણ હેઠળ થતા કાર્ય, બરાબર છે? સ્નાયુ સવિસ્તાર જણાવો અને સ્નાયુનો પ્રકાર જણાવો. આજનો પ્રશ્ન, સ્નાયુ એટલે શું અને તેના પ્રકાર સવિસ્તાર સમજાવો. આપણે આજે કંકાલ સ્નાયુ ભણી ગયા છીએ, કાલે બે પ્રકારના સ્નાયુ ભણશું, કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદય સ્નાયુ, બરાબર છે? આ સ્નાયુ હકીકતમાં શરીરમાં આવેલી એક પ્રકારની પેશી છે, બરાબર છે?